હિન્દીમાં જાડા માણસને મોટા આદમી એવું કહેવાય, એટલે આપણે એટલા મોટા નથી થઈ ગયા ત્યાંથી મોટવું પડે. એટલે મને એમ થયું કે આટલા બધા મિત્રો અહીંયા આવીને બોલ્યો તો મારે અહીંયા જવું પડે. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મને તો એવું છે આમાં કે પેલું શાહરૂખ ખાન ની મૂવીમાં ડાયલોગ હતો કે અગર કિસી દિલ ચીઝ કો સચ્ચે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને મેં મદદ કરતી હૈ. તો એવું રોમાન્સમાં થાય કે ના થાય આપણે હજી જાણતા નથી, પણ આ મેલોડીના ફંક્શન માં એવું થયું છે ઘર એના વિપુલભાઈની મેલોડી બંને વિટનેસ. કારણ કે ઓલરેડી મને મળવા આવેલા અને ઘણા સમય અમે મળી શક્યા, એમના ફોન આવે, હું બારગામો સતત બહાર, હું તો મારા ઘરનો વિઝિટર છું. એટલે યુએસમાં વિઝિટર વિઝા આપે ને હું મારા ઘરમાં વિઝિટર વિઝા ઉપર છું, એટલે બે કે ત્રણ દિવસ ઘરે હોઉં, બાકીનો સમય બારગામો. આ સાયરામ મારી પાસે એક વર્ષથી એક ડેટ માગતા હતા એમની સ્કૂલ માટે, એ અત્યારે અમે કબજે કરી લીધી બાજુ પૂછાવે. તો આ મુશ્કેલી છે, પણ વિપુલભાઈ મળ્યા મિલોડીને લઈને આવ્યા. પહેલા મેં બુક મંગાવી ફોન ઉપર, કારણ કે મેં કહ્યું મને બુક તો મોકલાવો, તમે શું લખ્યું છે ખબર પડે, પછી હું કંઈક ડિસ્કસ કરી શકું તમારી સાથે. બુક મળી પછી મેં એમને ફોનમાં કહ્યું કે ભાઈ મને બહુ મજા આવી આ વાંચવાની, મેં પોતે જ મમ્મી પપ્પા નામની બુક હમણાં ગયા વર્ષે જ મૂકી, કે જે પેરેન્ટિંગ ઉપરની બુક છે, અને મને તો એવો હરખ થયો કે ચાલો સરસ. મેં મારા મિડલ એજ એંગલથી જે વાતો બધી મૂકી, હવે એક આત્મ ટીનેજર પોતાની વાત મૂકે છે. એટલે પછી તમે મળ્યા, એમણે ડેટ માંગી કે ભાઈ આપણે ફંક્શન કરવું છે, અને અનફોર્ચ્યુનેટલી આ ડેટ છે એ ભાવનગર માટે અપાયેલી હતી, રિઝલ્ટ હતી. પછી મારા પાસે ભાવનગરથી વલસાડ પણ જવાનું હતું, તો મુશ્કેલી એ છે કે મેં એમને ના પાડી કે હું આવી નહીં શકું. મારું શુભેચ્છા સંદેશ મેં કીધું અત્યારે જ લખી દઉં, પણ હું આવી નહીં શકું. બે ચાર વખત અમારે વાત થઈ, દરેક વખતે મારો જવાબ આ જ હોય કે ભાઈ મને આવવાનો કંઈ વાંધો નથી, પણ હું આવી શકું નથી, કારણ કે હું છું નહીં. આગલા દિવસે પોરબંદર, પોરબંદરથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર, આખું સર્કિટ તૂટી સમજ. પણ ઇન્સિડન્ટલી એવું બન્યું કે ભાવનગર વાળાનો પ્રોગ્રામ કેન્સલ થયો. એ કેન્સલ થયો એટલે નેચરલી મેં વલસાડ વાળા મિત્રોને ફોન કરીને કહ્યું કે હું સ્પેશિયલી વલસાડ આ દિવસે ના હોઉં તો તમે, એમને તો કોલેજ હતી એટલે એમને તો ચાલે એવું બધું કે ભાઈ ઓડિયન્સ તો રેડી હતું, એને કોઈ પણ ડેટ આપો. એટલે એ ડેટને ચેન્જ કરાવીને ફેબ્રુઆરીમાં કરી. હું આજે રવિવારે આવી રહી ગયો, અહીં રહી ગયો એમાં તો અમારા બીજા મિત્રો રાજી થઈ ગયા બધા. અમારા ડૉક્ટર કેતન ઠક્કરની હોસ્પિટલનું આજે ઇનોગ્યુરેશન છે, એમને મને મેસેજ આવી કે બહુ સારું કહેવાય. ગેલોત સાહેબ અને ફુલશા એ બંને ભેગા થઈને પ્રોગ્રામ કરી રહ્યા છે, એમાં ચર્ચા થઈ કે હું અહીં છું, તો એમણે પણ મને કીધું કે બહુ સારું પહોંચી જાઓ. મારો મુદ્દો એ છે કે આ બધા પાછળ કદાચ આ વિપુલભાઈ અને મિલોનીની જે ટ્રાન્સપરન્ટ હાર્ટ છે એઝ અ ફાધર એન્ડ ડોટર, એ પણ જવાબદાર છે હું અંગત રીતે માનું છું. કારણ કે આ ગોઠવેલું નથી, આ કુદરતી સંજોગો ઉભા થયા હોવા પહોંચી શકે, એન્ડ ધીસ ઇઝ અ પ્રૂફ. આ હું માનું છું કે પેલું ઉપરવાળાનું જે બ્લેસિંગ મળે ને આપણને, આવું એક બ્લેસિંગ છે કે એને નક્કી જ કરેલું હશે કે આ દીકરીનો કાર્યક્રમ છે ને આવી રીતે થવો જોઈએ. અને મારે બહુ આ ઇન્ટરેસ્ટિંગ બાબતો છે. ચેતન ભગતે એવું ઘણા વખત પહેલા એમને બુકની અંદર એવું લખેલું કે ભારતીય મા બાપોને છે ને છોકરાઓ જે કઈ પસંદ કરે એમાં પ્રોબ્લેમ હોય છે, પછી એ બિસ્કીટ હોય કે બ્યુટી ટ્રીટમેન્ટ હોય, છોકરાઓ પસંદ કરે એ હોવું ન જોઈએ બસ. એટલે અમારે ચંદ્રકાંત બક્ષી એવું કહેતા, આવું તો ચેતન ભગતે કહ્યું અંગ્રેજીમાં, પણ ચંદ્રકાંત બક્ષી તો ગુજરાતી લખેલું અને એ આટલા વર્ષો પહેલા લખેલું. એટલે વિપુલભાઈ જયારે ટીનેજર હશે, મેલોડીના મમ્મી જયારે ટીનેજર હશે, ત્યારે એમણે લખેલું કે ગુજરાતી મમ્મી પપ્પાઓ એમના સંતાનો વતી 80% જિંદગી જીવી દે છે, ઓન બિહાફ ઓફ ધેમ. એમને કઈ ચોઈસ કરવાની જ નહીં, એમને કઈ પૂછવાનું જ નહીં, મમ્મી પપ્પાઓ નક્કી જ કરી લીધું હોય શું કરવું શું નહીં. લગ્ન કર્યા પછી લગ્ન કોની સાથે કરવા તો નક્કી કરી જ દે, પણ લગ્ન કર્યા પછી નવા ફ્લેટમાં પડદા કયા કલરના રાખવાની એ નક્કી કરી. આટલી હદે મને આમ છવાઈ જાય મા બાપ પોતાના સંતાનો પર, કારણ કે એ મિલકત સમજે છે, એમ સમજે છે કે આ તો આપણી એસેટ છે. આપણે જેમ દસ્તાવેજ કરીને 5 પ્રોપર્ટી લીધી, એમાં 2 પ્રોપર્ટી આપણે ઘરમાં આવી, તો આ મિલકત નથી. મેં એક આખું પ્રવચન આપેલું એક વખત અને એનું શીર્ષક આપેલું કે સંતાનોના માલિક નહીં પણ માળી બનજો. અને મારે અભિનંદન આ મમ્મી પપ્પાઓને આપવાનું, મિલોડીના મમ્મી પપ્પાને, કે એ લોકો ખરા અર્થમાં માળી બન્યા, માલિક બન્યા. માલિક હોય ને પેલી દસ્તાવેજની ભાષામાં, માલિકી ભાવની ભાષામાં, પેલી રિમોટ કંટ્રોલની ભાષામાં વાત કરે, જે મોટાભાગના પેરેન્ટ્સ ભૂલ કરતા હોય છે, રિમોટ કંટ્રોલથી વાત કરે. માળી હોય ને એ થોડી કાપકૂપ તો માળી એ કરતો જ હોય, વધારાનું ઘાસ કાપતો હોય, આડીઓડી ડાળીઓ કાપતો હોય, પણ એ કાપકૂપ કરતી વખતે ધ્યાન રાખે કે બગીચો સુંદર બને. એ કાપકૂપ એટલા માટે ન કરે કે એના હાથમાં કાતર છે,
એટલા માટે કરે કે બગીચો ખીલવવો છે, ફૂલ ખીલવવા છે, ફળ ખીલવવા છે. આપણા પ્રવીણભાઈ કૃષિ વિજ્ઞાન વાળા છે એટલે એ મારા કરતા વધારે કહી શકે માળી કર્મ વિશે. પણ મારો મુદ્દો આ છે, દરેક મા બાપે આ માળી કર્મ કરવાનો છે. બાકી તો જો જે ચર્ચા થઈ ગઈ, બેને પણ સરસ રીતે વાત કરી, આ તો બહુ જ આમ મને જરા ચરબી ચડી ગઈ. બેઠા બેઠા કહો આપણે તો કઈક પુના લગી પહોંચી ગયા સારી રીતે ખાલી બોલતા બોલતા. તો મારે ખાસ વાત, આ એક બહુ અગત્યની વાત છે એટલે હું તમને કહું છું કે મોટા ભાગના પેરેન્ટ્સ એવું માનતા હોય છે કે છોકરાઓએ શું કરવું ને એની બ્લુપ્રિન્ટ, એનો નકશો અમે બનાવીને આપીએ, કારણ કે એ અમારા છે. એના માટે ખલીલ જિબ્રાને કહેલું કે બાળકો છે ને એ તમારાથી પેદા નથી થતા, તમારા માધ્યમે આ પૃથ્વી ઉપર આવે છે. તો ઈશ્વર નક્કી કરે છે કોને ત્યાં કોણ પેદા કરવું, કેવી રીતે કયા સંજોગોમાં કોઈ બાળક પેદા થાય. ગાંધી નિર્વાણ દિન આવતીકાલે છે, તો હવે ગાંધીજીના મા બાપ કઈ સુપર સેલિબ્રિટી નહોતા. તો ગાંધીજી એવા થયા કે આજે નોટબંધીની અંદર 2016માં લક્ષ્મી ચંચળ છે, લક્ષ્મી ચંચળ છે એવું સાઈરામ જેવા આપણા મિત્રો કેટલી બધી વખત આપણને ડાયરામ કહેતા હોય, પણ આપણે કઈ સાંભળીએ નહીં. પછી સવારે 8 નવેમ્બરે હતી, સાંજે ભાગી ગઈ. રાહુલ ગાંધી બીજા દિવસે એટીએમ માંથી પૈસા ઉપાડવા આવ્યા પછી દેખાડા જ નહીં બરાબર. એકલા માણસે શું જરૂર પડે, 4000 માં ચાલી ગયો એમના 2 મહિના. મોદી સાહેબ તો સાફ પડ્યો, એટીએમ નથી પહોંચાડી તો બચત નથી જ ચલાવી દીધી. મુદ્દો એ છે કે મોહનદાસ કરમચંદ ગાંધી ડેવલપ થયા ત્યારે તમને ખબર હોય એમના મમ્મી પપ્પાએ અમુક સિદ્ધાંતો મૂકેલા એમની સામે, પણ એની સામે એક સરસ મજાનો પ્રસંગ છે સત્યના પ્રયોગોમાં એમને લખ્યો છે કે જયારે પોતે આડાવાળા રસ્તે પહોંચી ગયા હતા, વ્યસન, બહાર જવું, નાટકો જોવા જવું, અને પછી ગુંજાણા એક દિવસે બાપની સામે બોલી ન શક્યા, આ મુશ્કેલી છે. આજે ઘરમાં કોમ્યુનિકેશન નથી થતું એકબીજા સાથે, આ પ્રોબ્લેમ છે. બહારની દુનિયા સામે આપણે સોરી એક્સક્યુઝ મી લઈને ધડધડ બોલીએ છીએ, અને ઘરમાં વાત નથી કરી શકતા આપણા દિલમાં શું છે. અને પછી ગાંધીજી એક પત્ર લખ્યો, પિતાશ્રી સામે બોલી તો ન શક્યા પણ એક પત્ર લખ્યો અને મૂકી દીધો એમને ઓશિકા પાસે. અને પછી એવું લખેલું છે કે બાપુજી રડી પડ્યા પત્ર વાંચીને દીકરાનો, જો એને ધોળ ધપાટ કરી હોત તો ગાંધીજી કેવું સહન કરી લે, અને તો મારામાં ફેર ન પડ્યો હોય. પણ બાપને રડતા જોઈને એમ કે એને એમ લાગ્યું કે ભાઈ આપણાથી કંઈક ખોટું છે, કે બાપનું દિલ દુભાણું પહોંચવાયું, અને એમાંથી એમને પોતાનો રસ્તો મળ્યો. તો જરૂરી એ છે કે પેરેન્ટ અને ચાઇલ્ડ વચ્ચે કોમ્યુનિકેશન થાય, કારણ કે બાળક જન્મે ત્યારે જ મા બાપ જન્મે છે. આપણે કહીએ બાળક જન્મો બાળક જન્મો બાળક જન્મો, પણ બાળક જન્મે ત્યારે જ મા બાપનો જન્મ થતો હોય છે. એના માટે કઈ અનુભવ હોય છે પેલા, સિવાય કે મને કોઈ પૂછ્યું કે ભાઈ તમે મમ્મી પપ્પા એવી બુક લખો તમારો શું અનુભવ. મેં કીધું શ્રેષ્ઠ પેરેન્ટ પાસે મોટા થવાનું, સાહેબ એને સાક્ષી છે. મા બાપ કેવી રીતે ઉછેર કરે અને કેવી રીતે ઘડતર કરે અને ઘડતર કર્યા પછી સ્વતંત્ર કરે, આ મહત્વની વાત છે. ઉગવા માટે હંમેશા મૂળિયા જોઈએ, પણ ઉડવા માટે પાંખોય જોઈએ. કોઈ પણ ટીનેજરની આ જરૂરિયાત છે, ઉગવા માટે મૂળિયા અને ઉડવા માટે પાંખો. તો આ જે વાત છે એ મેં તો અનુભવી, મેં તો મારા જીવનમાં જોઈ. મને વધારે આનંદ એ છે મિલોનીએ પુસ્તક લખ્યું, સરસ લખ્યું છે, સરસ ભાષામાં લખ્યું છે, દિલ ખોલીને લખ્યું છે. હું સાહેબ હમણાં અમે ચર્ચા કરતા હતા, મિલોની બોલતી હતી ને ત્યારે, એટલે મેં સાહેબને કહ્યું, મેં કીધું સારું કાજલબેન સિવાય કોઈ ફિમેલ સ્પીકર અત્યારે છે નહીં આખા ગુજરાતમાં. તમે 16 વર્ષની ઉંમર થી આ ખાલી સારું લખે છે કે નહીં, સારું બોલ્યો પણ છે, આ વધારે જરૂર છે. આ પેલા લખવા કરતા બોલવાથી વધારે લોકોને હૃદય સુધી પહોંચાય છે એવો મને જાત અનુભવ છે. એટલે હું તો એ શુભેચ્છા પણ આપું કે ભવિષ્યની અંદર આપણે મિલોનીના સેમિનાર અને વર્કશોપ પણ અહીં જોતા હોઈએ, આનાથી મોટા ઓડિટોરિયમમાં હોય. તો પારદર્શક પેઢી છે, ટીનેજર્સની જે જનરેશન છે જેના વિશે મિલોનીએ લખ્યું છે એને બહુ સાચા ઓબ્ઝર્વેશન કર્યા છે, સ્ટ્રેસ્ડ આઉટ પેરેન્ટ્સના એક્સપેક્ટેશન્સના. પેલા પોતાની અધૂરા સપના હોય ને બધા, મા બાપ એવું માને છે કે સંતાનો છે ને એ તો પેલા રેસના ઘોડા છે, અને આપણે એના ઉપર દાવ લગાડીએ, દુનિયા તાળીઓ પાડે, વાવા કરે, ને આપણે એમાંથી વળતર મેળવીએ. આ એક આખી સાયકી થતી જાય છે આપણા સમાજમાં, ચારે બાજુ જ્યાં જુઓ છે એક ગુંગળામણ ઘૂંટણ જેને કહેવાય, સફોકેશન અંગ્રેજીમાં કહીએ, એવું સફોકેશન
ઘણા ટીનેજર્સ મારી સાથે કોન્ટેક્ટમાં છે, વાંચકો તરીકે, શ્રોતાઓ તરીકે, તેમને ફીલ થતું હોય છે ને વ્યક્ત ક્યાં કરે, ટીચર નહીં કહી શકતા ઘણી વાર, તો એ મને કહેતા હોય છે એઝ અ રાઇટર, હું કે હું એ ટોપિકનો લેખ લખું એટલે મને કહેતા હોય, અને મારે તો બહુ ખાતરીપૂર્વક કહેવું છે. સાહેબ અમને ખ્યાલ છે અમે વર્ષો પહેલા જયારે આ યાત્રા શરૂ કરી લખવા બોલવા ત્યારના મિત્રો છીએ, અમે તો ગોલ્ડનમાં ભેગા રાતના 2:30 વાગે અમારી બેઠકો ચાલતી હોય, એની સરસ મજાની કોઈ કવિતા લખે એટલે મને ફોન કરીને આવી જાય કે ભાઈ આજે રાતના આવી જાઉં છું, મેં 5 કવિતાઓ લખી છે, અને એ કાંકે એ પાછળ એના પ્રોગ્રામમાં તો કવિતા કરવાનો ન હોય એટલે એ મને કહે, એટલે હું એનું બને શ્રોતા. હવે તો વોટ્સઅપ ઉપર કવિઓ બધા છવાઈ ગયા, સવાર બપોર સાંજ રોજ કાલે પર એક મેસેજ આવ્યો કે ભટભટ 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 એવું લખાઈ ને આવ્યું, પછી નીચે મેં એવું કવિ બુલેટ ચલાવે છે. તો આવી કવિતાઓ શહેર આમ નતો કરતો એ મને ખબર છે, બહુ સરસ મજાની કવિતા એટલે આમ હાસ્ય કલાકાર એવું એટલે એમ છે કર્યું, બરાબર કે આ તો હાસ્યવાળા હાસ્યવાળા, એમની ગંભીર હોય કે એને કંઈક ખાવું પીવું હોય, એને કંઈક બીજો રસ પડતો હોય, કોઈ કવિતા કે સાહિત્યની વાતો કરતા હોય, એવું હમણાં સુધી તો લોકો માનતા જ નહોતા, આને આ મિથ બ્રેક કરે, એને સિરિયસ વાતો પણ લીધી, ચિંતનાત્મક વાતો પણ લીધી, એની સાથે મેં કહ્યું આ બધા સાહિત્યની ગુજરાતની કેવી સરસ મજાની વાતો, અહીં હું બેઠો તો એની બાજુ બેઠો તો એનો ગાંઠિયાનો મેસેજ મને કોઈ ભર પડી ગયો, મેં બતાવ્યો કે તમારું નામ કહી દો બધા મોકલા જ રાખે છે, એ પાસે આપણે ગુજરાતીઓ કરે ને બરાબર, સબ ભૂમિ ગોપાલ કે એટલે કંઈક સારું સાહિત્ય દેખાય તો આપણે લેખકનું નામ શું છાપવાની જરૂર છે, બરાબર આપણે આ તો કૃષ્ણાર્પણ પણ કરી દઉં એમ કરીને સીધો ધમતાનો ગુડાલ કરીએ, તો ધમતાનો ગુડાલ કરીએ ત્યાં લગી વાંધો નહીં, કોકના ગજવામાંથી શેરવી ગુડાલ કરી નાખે છે. પણ બેક ટુ ધ ટ્રેક, જે ટીનેજર્સ છે અત્યારે એની મોટા મોટી મૂંઝવણી એ છે કે અમુક વસ્તુ એમને ખુદને નથી ખબર, અને એ જયારે આ મા બાપ ટીનેજર્સ હતા ને ત્યારે આ જ હતા એમની પોતાની, એ કઈ રાતોરાત થોડા આમ ઉગી ગયા છે, કોઈ મંગળના ગ્રહમાંથી માતા પિતા તરીકે મેચ્યોર માણસો તરીકે ટપક્યા છે. હું અહીં રાજકોટની કોલેજની અંદર થોડો સમય પ્રિન્સિપાલ હતો, મારે ઉપલેટા પાસે એક ગામડાનો છોકરો ભણવા માટે આવે, છોકરો વ્યવસ્થ છે કોઈ મુશ્કેલી નહીં એના, અને હું ભણાવવા પણ જતો ક્લાસમાં, અને પ્રિન્સિપાલ તરીકે બીજા રેકોર્ડ પણ ખ્યાલ હોય મને એના, અને પાછો જે હોસ્ટેલમાં એડમિશન લીધેલું એ હોસ્ટેલના જે ગૃહપતિ હતા એ પણ મારા પપ્પાના મિત્ર એટલે એ રીતે પણ મને ખબર પડે, કોઈ ફરિયાદ નહીં, છતાં દર અઠવાડિયે એના પપ્પા આવે બાંધકામથી, પેલા ખેતી કામ કરતા હોય એની માંથી બધું કામ પડતું હું કે ના આવે, પૂછવા છોકરો બરાબર ભણે છે, બરાબર ભણે છે. ચોથી પાંચમી વખત આવે એટલે મેં પછી એમને એમ કહ્યું કે સાહેબ તમારે આવા ખોટા ધક્કા ખાવ, ભાડા ખર્ચો છો, એક આખો દિવસ પગાડો છો, કઈ ફરિયાદ નથી, હું તમને બોલાવતો નથી. અમારે તો એવા પેરેન્ટ્સ હતા કે એકની હાજરી ઓછી હતી ને મેં એમ કે પેલો લેટર લખાવ્યો તો લેટર થી તો કઈ ફેર જ ન પડ્યો, પછી ફોન કરાવ્યો, ફોનથી બે વખત ફોન કર્યો, પછી પેરેન્ટ પ્રગટ થયા અને આવીને મને કહે કે સારું છું તમે આ બધું કે કોમ્યુનિકેશન કર્યું ખબર પડી કાંઈ ભણે છે, મેં કીધું બહુ સારું કહેવાય, હવે મેં કીધું મારે કઈ ચર્ચા કરવાની નહીં, મને કારણ સમજાઈ ગયું કે ભાઈ કેમ હાજર નથી, અંગ્રેજી થોડું કાચું છે તો 6-8 મહિનામાં બધા સાથે બોલશે લખશે આપો આપ પાકું થશે. તો મને કહે કે હું જયારે રાજકોટ હોસ્ટેલમાં ભણતો ને ત્યારે એમ કરી પછી લિસ્ટ બનાવ્યું કે કેવી રીતે વંડી ઠેકીને ફિલ્મ જોવા ભાગી જતા, એટલે સિગરેટની ટેવ ક્યાંથી કેવી રીતે પડી, પછી જુગાર રમવા પહોંચી ગયા હતા, મેં કહ્યું કે આમ એવું છે કે તમને તમારા પરાક્રમો એટલા બધા યાદ આવે છે કે બીજા મા બાપને એવું હોય કે છોકરાઓ મારા જેવા થાય, તમને એમ થાય છે કે અમારા જેવા ન થાય તો સારું, મનને મનને એવું થયા રાખે છે એટલે તમે ધક્કા ખાવ છો. તો આજે અપેક્ષાઓનું દબાણ છે, કોઈ રેસમાં ઘોડો દોડતો હોય તો ઘોડાને ઘાસ જ મળવાનું છે, પૈસા કરતા ઉપર દાવ લગાડે એને મળવાના છે, ઘોડાને શું મળે, વિજેતા ઘોડો ઘાસ ખાય, હારેલો ઘોડો ઘાસ ખાય, આવી હાલત અત્યારે થઈ ગઈ સમાજ, ચાબુક મારી મારીને ટીનેજરોને પોતાની અધૂરી અપેક્ષાઓ પૂરી કરવા માટે અમે રહી ગયા હતા ડોક્ટર બનવામાં છે, માટે તમે તો બનો જ બનો, આપણા ખાનદાનના એક ડોક્ટર તો હોવો જ જોઈએ, આપણા ખાનદાનના એક એન્જિનિયર હોવો જ જોઈએ, મને આ એક અભિનંદન પણ આપવાના કે ભાઈ દીકરી આમ વચ્ચે કે મેં તો આર્ટસ લીધું, આવું કહી થાકી ગયો કે સૌથી વધારે પૈસા આમાં છે, આખા ભારતનો રસ છે કે કઈ કરિયરમાં પૈસા મળે, કઈ કરિયરમાં પૈસા મળે,
ચિત્તો એટલે કરોડો રૂપિયા મળે બોલો ને આ જોડે અમે સાયરામ ગાડીઓ ફરતા થઈ ગયા રાજકોટ માં મકાન લઈ લીધા બીજ ને ખાલી બોલી બોલી આપણે જે બધા કોપ ઇન્કમ ટેક્સ ભરવા વાળા નામ આવે છે એ સર્વે કરજો. એ સર્વે ની અંદર મોટા ભાગના ફિલ્મ સ્ટાર હશે, ક્રિકેટર હશે, જે ભણે નહીં હોય પૂરું. આજ તે કોમર્સ તો દૂર ની વાત છે, ભણત નહીં હોય અત્યારે. એટલે આ મુશ્કેલી છે. આપણે તો એવી વિદ્યાશાખા ગોતી કાઢી જેનું વિશ્વમાં કઈ મહત્વ જ નથી. દુનિયામાં બે જ વિદ્યાશાખાઓ છે સાહેબ, એક સાયન્સ અને બીજી આર્ટ્સ. કોમર્સ નામની કોઈ વિદ્યાશાખા છે જ નહીં. આ એશિયાએ ઉભી કરેલી જ્ઞાન છે કે રોકડા કરવાની વિદ્યાશાખા આપણે શીખવા. આ કોઈ કે સાયન્સ હોય રોકડા થયે, મહત્વ એવું છે. આપણે દિવાળીમાં લક્ષ્મી પૂજન કરીએ તો આ મને ગમ્યું કે લક્ષ્મી પૂજન દિવાળીમાં થાય ને એની પહેલા વાત બારસ, વાઘ બારસ નહીં વાત બારસ, ત્યાં સરસ્વતી પૂજન થી શરૂઆત થાય છે, પછી લક્ષ્મી સુધી પહોંચાય છે. સરસ્વતી પૂજન નું ફંક્શન છે, આ સરસ્વતી પૂજન છે. આર્ટ્સ માં દીકરી ભણે અને પોતાનું એક પુસ્તક સ્વતંત્રપણે લખે અને તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કે આ એને પોતાની ઉર્મિઓથી લખેલું છે, એની લાગણીઓથી લખેલું છે. એટલે છેલ્લી બે વાત મારી જે મૂકવી છે કે આ મૂકવી છે, આપણે ટીનેજરની એક્સપ્રેસ જ નથી થવું. આ પુસ્તકનું સૌથી મહત્વનું જો યોગદાન મને લાગ્યું હોય તો એ કે આટલા બધા મિત્રોની હાજરીમાં એક ટીનેજરની વાત વ્યક્ત થઈ, એના હૈયાની વાત વ્યક્ત થઈ. સૌથી મોટું પ્રશ્ન જ આ છે કે આપણે એને એક્સપ્રેસ થવા જ નથી દેતા. એ જે બોલવાની શરૂઆત કરે ને ત્યાં આપણે જજમેન્ટ આપવાની શરૂઆત કરી. કોણે તમને આ સુપ્રીમ કોર્ટના ઠાકોર સાહેબ ગયા અને ખેર સાહેબ રાયભાઈની વચ્ચે કોણે તમારી નિયુક્તિ કરી તમે ચુકાદાઓ આપો? હજી એને કહેવા દો. ગેહલોત સાહેબ આજે આવ્યા નહીં પણ મને તો અનુભવ છે. સુરતનો અમારો એક કાર્યક્રમ પૂરો થયો પછી સુરતમાં એક તત્કાલીન પોલીસના ઓફિસર હતા, મને મળવા માટે આવ્યા અને બહુ ડિસિપ્લિનથી. પહેલાં તો એનો માણસ આવ્યો મળવા માટે કે સાહેબ આપણે યાદ કરે છે. એટલે મને એમ થયું કે સાહેબ મને યાદ કરતા હશે તો આપણે થયું શું ગુનો થઈ ગયો? જીસસ ક્રાઇસ્ટને ખાલી પ્રવચનો કરવા માટે ક્રોસ ઉપર જડી દીધા, હું સાહેબ આવી સુરતમાં આપણને જડી દેવાના છે શું છે? અને બોલા આયોજકો મૂંઝાઈ ગયા કે આપણે કોને બોલાવી લીધા, એમાં બે ખાખી વર્દી વાળા આવીને આખાઈને લઈ ગયા સ્ટેજની બાજુમાંથી સીધે સીધા. અને સાહેબ કોઈ લાઈટ વાળી ગાડીમાં અંદર બેઠા હતા, મને કહું હું બહાર ના આવું, આપ આવી બેસો અને મારે 10 મિનિટ આપની ખાલી જોઈએ છે. મેં કીધું કઈ વાત નહીં બોલ. તો મને કે હું તો બહુ એમ કે આપના પરિચયમાં નહોતો, હું ગુજરાતી નથી એટલે એમ કે બહુ વાંચતો ન હોઉં, પણ મારી ડોટર આ એક મોટી થઈ છે, ટીનેજર છે અને એ આપણે બહુ વાંચે છે એટલે મને એમ થયું આપની સલાહ લો. બહુ વિવેક થી બહુ વ્યવસ્થિત રીતે. તો મને કે મને એમ લાગે છે કે અમારે બાપ દીકરી વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી. હું એમ કે સતત ઘરની બહાર હો, એને જે સગવડતાઓ જોઈએ બધી અપાવીએ, ટીવી પણ છે મોબાઈલ પણ છે બધું જ છે એની પાસે, પણ એમાં કઈ બહુ રાજી થતી હોય એવું લાગતું નથી. વાત ના થાય તો કેવું લાગે? હું તો કે ઘરે આવું ત્યારે મને એમ ઉમળકો થાય કે હું કંઈક વાત કરું, પણ એમ કે વાત તો થતી નથી. એટલે મેં કહ્યું કે એવું કરો તમે કે કંઈક કોમ્યુનિકેશન શરૂ કરો, એને મૂંઝવણ કંઈ હોય તમે પૂછો, વાત કરો, ચર્ચા કરો. તો મને કે એવું તો હું કરું જ છું. અમે નિયમ બનાવેલો છે ઘરમાં કે દર શનિવારે સાંજે રાત્રે 9 વાગે એને મારી સામે બેસી જવાનું અને 1 કલાક લગી એને જે કંઈ કહેવું હોય કહી દેવાનું, પૂછવું હોય પૂછી દેવાનું. મેં કીધું સાહેબ આ ઇન્ટ્રોગેશન નથી, આ પ્રિઝન સેલના ભાષામાં તમે વાત કરો કે તમારા સંતાનો સાથે કે દર શનિવારે રાત્રે 9 વાગે હાજર થઈ અને આમ એટેન્શનમાં આવી એમ કહેવાનું મને આ પ્રોબ્લેમ છે આ ફરિયાદ છે. આમ કોમ્યુનિકેટ ન થાય. તમારે જો પેરેન્ટ બનવું હોય તો એકાદ વરસાદ પડતો હોય એવી સાંજે બાલ્કનીમાં તમારી છોકરી વરસાદ જોતી હોય ને ત્યારે બાજુમાં હાથમાં કોફીનો કપ લઈને ઊભા રહેવાય, અડધી કોફી એને દેવાય એ કપમાંથી હાથમાં પકડાય, વરસાદ એની ભેગો ઊભા રહીને 5 મિનિટ જોવાય, એને ગમતું કોઈ ગીત હોય તો પૂછાય કે તને અત્યારે કયું ગીત યાદ આવે, તને કયું ગીત ગમે, તરત બોલવાનો પણ દે કે આપણે મોહમ્મદ રફી આ બતા લતા મંગેશકર તે બતા કોપી અજીત સિંહને સંભળાય છે આ પ્રસંગને સંભળાય બરાબર. આવા આવા ધારા ચાલુ જ રહેવાની છે, આમાં ક્યારે એવું બનતું નથી કે આ અટકી જવાનું પૃથ્વી ઉપર. તો મેં કીધું આમ વાત કરો ને પછી જે 5-10 મિનિટની તમારું કોમ્યુનિકેશન થાય ને એમાં તમારી દીકરી પોતે ખુલીને કંઈક વાત કરે, પપ્પા મને આ પ્રોબ્લેમ છે, મારે આ આ ડિસ્કસ કરવું છે તમારી સાથે. આપણે તો કરતા જ નથી, જાસૂસી કરીએ, ફોન ચેક કરીને રાખીએ ખાનગીમાં, મમ્મીઓ ફોન ચેક કરે છોકરાઓને
પેલા તમારા જે ઉંટા છે ને પાણીના ડબલા ને એવું લઈને ઉઠાડવા પડતા લોકો ઊંઘમાંથી. હવે તો ટીનેજર્સ છે, તમારે ઉઠાડવા હોય બૂમ પાડવાની, તારો ફોન કોકના હાથમાં છે, કેટલો મારી ઉઠાડી જાય. આમાં તો બધું જે કઈ છે એનું બધું સિક્રેટ છે, આમાં તો છુપાયેલું છે. એટલે સારું હતા લોકોને પેલા સેલેરી પૂછતા લોકો અકળાઈ જતા, હવે મેલેરી પૂછો તો અકળાઈ જાય છે. તો આ બહુ જ મહત્વની વાત છે કે ટીનેજર્સ ને વ્યક્ત તો થવા દો, તમે પછી ચુકાદા આપજો. પહેલા એને સાંભળી તો જો, એને એને કહેવા તો જો એને જે કેવું છે, એની જુદા પ્રકારની મૂંઝવણો હશે, એને એમને મૂડ સ્વિંગ્સ આવતા હશે, એનું કોઈ કારણ નહીં હોય. રાજેન્દ્ર શુક્લ વર્ષો પહેલા બારીગર આવ્યા હતા, મારા મમ્મીએ ફરિયાદ કરી કે રાતના બહુ જાગે છે. એટલે રાજેન્દ્રભાઈ તો ઋષિ કવિ, એમ દાઢી ઉપર હાથ ફેરવતા ફેરવતા કે કે ઉજાગરા તો યૌવનનું લક્ષણ છે. મને કામ લાગ્યું, હવે હું કહું છું બીજાને, જયારે મને કોઈ મમ્મીઓ આવી આવી કહે છે ત્યારે હું પણ રાજેન્દ્રભાઈ ની અદા એમ કહું છું, દાદી અમને નથી રહી ગઈ હાથ ન ફેરવી શકી. કે ઉજાગરા તો તમે જુવાન માણસો ઉજાગરા નહીં કરે ક્યારે કરશે એ ક્યારેક. મને ગમ્યું એના મમ્મી પપ્પાની હાજરીમાં રિલેશનશીપ ને હાર્ટ બ્રેક ને એવી બધી વાતો કરી. આ પણ બહુ મહત્વની વાત છે સાહેબ, આની ચર્ચા જ આપણે કરવાની જ દેતા કોઈ. અને પછી ગુણવંતભાઈ કહે છે એમ કે સમાજ ની અંદર કજોડા વધે, સજોડાની કંકોત્રી આવે ને હોય કજોડું. તો રિલેશનશીપ કોમ્પ્લિકેટેડ મેટર છે, અને ટીનેજર્સ છે એને હેન્ડલ કરવા માટે સ્વાભાવિકપણે ઇનએક્સપિરિયન્સ છે. તો આ સમય છે કે સેલિબ્રેટ કરે અલગ અલગ એક્સપિરિયન્સ. મારો પોઈન્ટ એ છે, નેગેટિવ ઓર પોઝિટિવ, યુ હેવ ટુ સેલિબ્રેટ ઇટ, યુ હેવ ટુ પાસ થ્રુ ઇટ, તો જ તમે કોઈક મંઝિલ સુધી પહોંચશો. હું ઘણી વાર જુવાન છોકરાઓને કહું કે તમારું હાર્ટ છે થોડીક વાર બ્રેક થાય ને તો દરેક જિમ્નેશિયમ માંથી આપણે શું કરીએ, મસલ ને બ્રેક કરીએ છીએ એટલે મજબૂત થાય આમ કરીને. તો આ હૃદયનું કોમળ જે સ્નાયુ છે એને પણ થોડુંક બ્રેક થવા દો, બે ચાર વખત ભાંગશે તો સ્ટ્રોંગ થશે, મજબૂત થશે અને જિંદગીના બીજા મોટા મોટા લોક લઈ શકશે. આપણે શું કહેવાય નેગેટિવ લઈ લેવું. વડોદરામાં આવા ઓડિટોરિયમની અંદર એક છોકરાએ, યંગ છોકરાએ મને ઉભા થઈને એમ પૂછ્યું કે ભાઈ મારું એમ કે બ્રેકઅપ થઈ ગયું છે, મને મરવાના જ વિચાર આવે છે, તમે ભણવાની વાતો કરવા માટે આવો છો અને સેમિનાર, મારે નથી ભણવું, મારે મરી જવું છે. એટલે મેં એને પહેરેલું, પછી તો વાયરલ છે એ, પછી તો એ બધે સાહેબને બધું જોતા હોય ને બધું વિડીયોમાં મને બધા કહેતા હતા, વાયરલ છે. પછી તો મેં કહ્યું મેં કીધું વડોદરાનું ઓછામાં ઊંચું બિલ્ડિંગ હોય એની પાળી ઉપર ચડી જાઓ. મને પછી પછી મેં કીધું નીચે જુઓ કેટલા છોકરા છોકરીઓ પસાર થતા હશે, પાંચ મિનિટ જોયા કરો. પછી એમ નક્કી કરો કે ખાલી મારા ગામમાં આટલા આ રોડ ઉપર જ આટલા બધા છે, એમાંથી કોક તો હશે જ મારા માટે બધા ગયું કરીને પાછા નીચે ઉતરી જાઓ. દરેક સોલ્યુશન ને આપણે હથોડા જેવા ઉદ્દેશ થી આપવાના હોય એવું ના હોય, ત્યારે મજાક મસ્તી આપી શકો તમે સોલ્યુશન. આ પણ પેરેન્ટિંગ છે. તો અમને ગમ્યું, મને બહુ મજા આવી. મારો મેં કીધું આ હરખ વ્યક્ત થયો. અને બાપુને યાદ કરું, મોરારી બાપુ ઘણી વાર કહેતા, હું સાહેબને કહેતો હતો કે ભાઈ વરદ હસ્તે વિમોચન ન હોય, પણ કોઈ સરસ પુસ્તક આપણા હાથમાં આવે ને આપણે એને લોકો સુધી પહોંચાડી શકીએ તો એમાં આપણા હાથ વરદ થયા કહેવાય. આપણા હાથ વરદ હતા નહીં, પણ વરદાયની સરસ્વતીની કૃપાથી આ પુસ્તક લખાણું અને હાથમાં આવ્યું ને એ લોકો સુધી આપણા માધ્યમે પહોંચ્યું તો આપણા હાથ વરદ થઈ ગયા એને સ્પર્શી. તો આ આ પુસ્તક જે છે એ મેં તો વાંચેલું છે, હું એમને ભલામણ કરતો જ નથી. અને કરવી હોય તો પછી લાલાલેન્ડ નો ડિરેક્ટર કઈ ખબર ન હોય કે એને એને ખબર ન હોય કે રાજકોટમાં કયો છે વસાવડા કોણ બેઠો છે, તો એનો શો કરાવેલો હોય રાજકોટની અંદર એ ભલામણ કરો કે ભાઈ આપણે ક્યાં એની એનું સર્ટિફિકેટ કરે ને આપણે મોજ કરીએ એનો, આપણે મોજ તો ઉત્સવ કરીએ. તો આપણે ખરેખર ગમ્યું, રિયલિસ્ટિક ગમ્યું. હું ફેસબુક ઉપર લખવાનો છું આ પુસ્તકના નામ સાથે કે ભાઈ આ વાંચવા જેવું છે, આ વોઇસ છે આજના ગુજરાતી ટીનેજરનો, અને એને તમે ફીલ કરો. અને એ વોઇસ આજે તો નહીં, વોઇસ તો એવું છે કે ફેસબુક ને વોટ્સઅપ ને કારણે લોકોને પછી ચો આવે છે વોઇસ પ્રગટ કરવા, બરાબર? એટલે મન થોડા વોઇસ પ્રગટ કરે છે, એ તો વોઇસ નથી, નોઇસ છે, ઘોંઘાટ છે. સૂરમાં સંગીતમાં વાદ્યો હોય પણ એ વાદ્યો આડેધડ પીટવાના ન હોય, એની એનો એક લય હોય, એનો તાલ હોય, એની એક રિધમ હોય, એની સાથે કમ્પોઝ થાય ત્યારે તમને મ્યુઝિક લાગે. એમ મેલોનિયા કમ્પોઝ કરેલી છે પોતાના થોટ્સ, ખાલી મૂકી નથી દીધા ફેસબુકના સ્ટેટસ ની જેમ, એટલે કમ્પોઝ કરીને પરોવીને મૂક્યા છે તમારી સામે. લાસ્ટ ઇટ પ્રે લવ નામની એક
સરસ ઇન્ટરેસ્ટિંગ નવલકથા જેના પરથી ફિલ્મ પણ બની, એલિઝાબેથ ગિલબર્ટ. મિલોનીને સાહિત્યનો શોખ છે, તેને તો ખ્યાલ હશે જ, બહુ ફેમસ કથા. એમાં એના લેખિકા એલિઝાબેથ ગિલબર્ટ આવી રીતે અમેરિકામાં બહુ જ નોવેલ ફેમસ થઈ, ખૂબ વેચાણી, અને પછી સેમિનાર કરવા માટે જાય અલગ અલગ. એમાં એક મિલોની જેવી ટીનેજર દીકરી એને ઉભા થઈને પૂછ્યું કે અમારી જનરેશનમાં શું પ્રોબ્લેમ છે અને શું ખામીઓ છે એના વિશે આપો. અને એલિઝાબેથ ગિલબર્ટે સાઈડ આમ પબ્લિકલી એમ કહ્યું કે તમારી જનરેશન છે એ શ્રેષ્ઠ જનરેશન છે અને મને એક સિનિયર સિટીઝન તરીકે એમાં કોઈ ખામી દેખાતી નથી. છોકરી મૂંઝાઈ ગઈ, એને તો એવી અપેક્ષા જ નથી રાખી, એટલે બધું બધા લિસ્ટ આવશે કે આપણે આ પ્રોબ્લેમ છે, તમને આ નથી ફાવતું. પણ પછી એલિઝાબેથે એમ કહ્યું કે ભાઈ અમે તમારા કરતા જ્યારે ટીનેજર હતા ત્યારે વધારે શેતાન હતા, વધારે તોફાની હતા, તમે વધારે ડાયન ઠાવતા છો, જેવા છો એવા દેખાવ છો, અમે નહોતા દેખાતા જેવા હોય, તમે માસ્ક પહેરી ફરતા, તમે માસ્ક ઉતારી નાખ્યો છે તમારી જનરેશન, એટલે મને આ શ્રેષ્ઠ જનરેશન લાગે છે. પણ આપણે ટીનેજર હોઈએ એ દુનિયાનો સત્યુગ જ છે, માની લો કયું કયું બધું સાઈડમાં, આપણે ટીનેજર હોય એ સત્યુગ જ છે, કારણ કે આપણે જુવાન છીએ ને અત્યારે, આપણી મોહરવાની ને કળી ખીલવાની વસંતની મોસમ છે, તો ફૂલો તો લાખો ખીલ્યા, કરોડો ખીલ્યા, લાખો મુરઝાના, કરોડો મુરઝાના, પણ જે તોય પેલું ફૂલ જે ખીલે છે, આજ સવારે જે ફૂલ ખીલ્યું હશે એને તો સુરતનું કિરણ પહેલી વાર જોયું ને, એને તો શબનમના ટીપમાં પહેલી વાર ચાખ્યા ને, તો એ તો થવાનું, એ તો કુદરતની કરામત છે. એટલે મેં એક લેખનું શીર્ષક આપેલું જે મારા પુસ્તકમાં હું મૂકેલું, સંતાનને નડશો નહીં, મા બાપને ભૂલશો નહીં ના કાર્યક્રમો તો બહુ થાય છે આપણે ત્યાં, એકાદો હવે આ સાયરાને આય કરવાની જરૂર છે, સંતાનને નડશો નહીં એનું ગીત ગીતે લખીને કમ્પોઝ કરવાની જરૂર છે. મા બાપનું અપમાન કરવાની વાત નથી, પણ મા બાપોએ કઈ સ્પીડ બ્રેકર બનવાની જરૂર નથી. મને દર ચોમાસા વિચાર આવે, પછી આ વખતે મેં વેતો કહી દીધો પ્રવાસ કરી આપણે બે, તમને અનુભવ થયો હશે આ સ્પીડ બ્રેકર કયા મટીરિયલ ના બન્યા હશે જેમાં ખાડા જ ન પડે. એક સ્પીડ બ્રેકર મને ખાડો જ જોયો હજી આખા ગુજરાતમાં. ફેલાઈ જાય, રેલાઈ જાય, તૂટી જાય, બધું થાય, પણ નડવા વાળા ને કઈ કાંકરી હલાવી. તો આ પેરેન્ટ્સ નક્કી કરવાનું છે કે આપણે નડવા વાળા નહીં, ચાલવા વાળા બનીએ, પથ બનીએ. અને એટલા માટે જ મેં એક આખું ટીનેજરોનું ઘોષણા પત્ર મારું વેકેશન સ્ટેશન બુક છે, મેં છેલ્લા પાને લખ્યું છે ટીનેજરનું ઘોષણા પત્ર. અમેરિકાના કેટલાક ટીનેજરો ભેગા થઈ અને મા બાપોને કહ્યું કે તમે અમારી આ નિવેદન સાંભળો, અમારું સ્ટેટમેન્ટ સાંભળો, તો સરસ છે વાંચો. હું અત્યારે તો પુનરાવર્તન નહીં કરું, કારણ કે સાયરામ અને મારે લઈને પાછું જવાનું છે, અને હું પોતે આતું રહું છું એને સાંભળવા માટે. એની એની એ બહુ જીવંત અને લાઈવ પ્રતિભા છે. એનું ગોખેલા ટૂચકાઓ આપણે કેવા વખતો હતો, વોટ્સઅપમાં દરેક માણસથી જોક ફટકારતો થઈ ગયો, સવારે બપોરમાં ફિલોસોફી આપે, બપોરે જોક આપે, સાંજે કવિતા આપે, હવે કે બાકી જ નથી ગયું, કોઈ હાસ ભરવું જ છું કામ જોઈએ, હવે આ વાત ભણાવી દે જ આપણે. પણ જે છેલ્લી વાત છે હરિવંશ સાહેબ બચ્ચનની પંક્તિઓથી આપણે મિલોરીના ફંક્શનને વધાવીને વાત પૂરી કરી. બચ્ચન સાહેબ બહુ જીવીને બતાવે, આવો હમ પત્સે રખ જાય, બહુ સરસ મજાની વાત તમને કરી છે. અમિતાભ બચ્ચન મુલાયમસિંહના મિત્ર, જો મુલાયમસિંહ આ હરિવંશ સાહેબની કવિતા વાંચી હોત ને, આ સાયકલ ને વ્હીલચેર વાળા રહેલા તો લખતા હોત ને નજર સાથે. પણ બચ્ચન સાહેબ એ વખતે લખેલું પાલન એ કર્યું, પોતે કવિતા પાઠ કરવાનું બહાર નીકળવાનું બંધ કર્યું, અમિતાભની ગ્લોરીને એન્જોય કરતા થઈ જાય પિતા તરીકે. ને અમિતાભ આજે બાબુજી બાબુજી કહેતો થાકતો નથી, પોતે 74 વર્ષનો થયો તોય. એ કવિતાની પંક્તિઓથી આપણે સમાપન કરીએ. આવો હમ પત્સે હટ જાય, યુવક ઓર યુવતી મદ વાતે, ઉત્સવ આજ મનાને આતે,
इनकी इन मधुमय घड़ियों में हास उल्लास की फुलझड़ियों में हमने अमंगल शब्द निकाले, हमने अमंगल अश्रु बहाये, आपने अपशुकन कराइए जने आवी टोकी ने शिखामणो आपीने, हमने अमंगल शब्द निकाले, हमने अमंगल अश्रु बहाये, आओ हम भक्त से हट जाए। हूँ साहरा।